जय भीम गुजरात चैनल तरफ थी हूँ प्रवीण कुमार। आज भारतना महान समाज सुधारक महात्मा ज्योतिराव फुले 134वां परिनिर्वाण दिवस छे। साथियों 28 नवंबर 1890 रोज महात्मा ज्योतिराव फुले टूंकी मांगी बाद पेरालिसिस थवाना कारणे तेमनुं पूनामां अवसान थयेलुं। आजे समग्र बहुजन समाज महात्मा ज्योतिराव फुलेना परिनिर्वाण दिवसे श्रद्धा सुमन अर्पण करी रह्युं छे। अने ज्योतिराव फुले एमना 50 वर्षना सामाजिक जीवन में करेला कार्यों ने बहुजन समाज आजे महात्मा ज्योतिराव फुले नी वात ने समर्थन आपी अने एमनी विचारधाराना आधार उपर चाली रह्या छे। साथियों महात्मा ज्योतिराव फुले नो जन्म महाराष्ट्र सतारा जिल्लाना काटगू गाम में थयेलो। तेवो सातना माळी समाज नामनो एक जाति छे, ए जाति में एमनो जन्म थयेलो। एमना पितानुं नाम गोविंदराव हतुं अने एमनी मातानुं नाम विमळाबाई हतुं। एमना माताजी ज्योतिराव फुले नी 1 वर्ष नी उम्र हती ने एमनो देहांत थई गयो। 11 एप्रिल 1827 में जन्म थयो। एमना पिताजी गोविंदराव फुले माळीनुं काम करता हता, फूलोनुं काम करता हता। ज्योतिराव फुले ने शिक्षण એ તેની સ્ટોકીશ સ્કૂલમાં અભ્યાસ એમણે શરૂ કર્યો અને 1847 સુધી તેઓ શિક્ષણ મેળવી। આ સમય દરમિયાનમાં એમના એક બ્રાહ્મણ મિત્રની સાથે ઓળખાણ થઈ અને એમના મિત્ર બન્યા, જેનું નામ હતું સદાશિવ બાલ ગોવાણી। એમની વિચારધારા અને જ્યોતિરાવ ફુલેની વિચારધારા એક સમાન હતી અને આ બંનેની મિત્રતા ખૂબ લાંબી ચાલી। જ્યારે મહાત્મા જ્યોતિરાવ ફુલે શિક્ષણ લેતા હતા એ સમય દરમિયાન એક અંગ્રેજ લેખકથી તેઓ પ્રભાવિત થયા। એ લેખકનું નામ હતું થોમસ પાને। આ થોમસ પાનેનું એક પુસ્તક છે, રાઇટ્સ ઓફ મેન। થોમસ પાનેનું આ પુસ્તક વાંચ્યા પછી ખૂબ પ્રભાવિત થયા અને એમણે સમાજ સુધારણાનું એક કામ હાથ ઉપર લીધું, જેના કારણે તેઓ ભારતના પ્રથમ સમાજ સુધારક, મહિલા ઉદ્ધારક, શિક્ષણવિદ, મહાન ઉદ્યોગપતિ, સારા લેખક, પત્રકાર જેવા અનેક ક્ષેત્રોમાં જ્યોતિરાવ ફુલેનું યોગદાન રહ્યું। જ્યોતિરાવ ફુલેના 1840માં સાવિત્રીબાઈ ફુલે સાથે એમના લગ્ન થયા, ત્યારે તેમની ઉંમર માત્ર 13 વર્ષની હતી અને એમના પત્નીની ઉંમર 9 વર્ષની હતી। સાવિત્રીબાઈ ફુલે અશિક્ષિત હતા, જ્યોતિરાવ ફુલે તેમને ભણાવ્યા, શિક્ષિત બનાવ્યા। આ બંને દંપતી સમગ્ર સમય દરમિયાન એમના 50 વર્ષના જાહેર જીવનમાં ને સમાજને સમર્પિત કરેલું।
साथियों ज्योतिराव फुले ना जीवन में एक घटना बनी जे तेमना जीवन नो उद्देश्य बदलवामो फलीभूत थयो। एमना एक ब्राह्मण मित्र हता, ए ब्राह्मण मित्रनी जानमां ज्योतिराव फुले गया अने अचानक जानमां एक युवान हतो, ए जानमांथी आवी अने ज्योतिराव फुले नो कॉलर पकड़ीने एने कह्युं કે તું બ્રાહ્મણોની જાનમાં કેમ આવ્યો છે, તું કોણ છે? આ જ્યોતિરાવ ફુલેનું અપમાન, જ્યોતિરાવ ફુલે સમસમી ઉઠ્યા, અપમાનનો ઘૂંટડો તેઓ પી ગયા, પરંતુ એમના મિત્રએ સમજાવ્યા કે આ મારો મિત્ર છે, પણ બ્રાહ્મણો આ વાત માનવા તૈયાર ના થયા અને એમણે કહ્યું કે તે મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે, સમાજ વ્યવસ્થાનું તે ઉલ્લંઘન કર્યું છે, એટલે તને યોગ્ય દંડ દેવામાં આવશે, એક શુદ્ર તરીકે તે બ્રાહ્મણોની જાનમાં આવવાનું દુસાહસ કર્યું છે, એટલે તેને દંડ આપવામાં આવશે। જ્યોતિરાવ ફૂલે ત્યાંથી પાછા આવ્યા અને એમણે જીવનમાં નક્કી કર્યું કે હું ભારતમાં સામાજિક ચળવળ દ્વારા વ્યવસ્થા પરિવર્તન કરીને જ જંપીશ। મિત્રો, જ્યોતિરાવ ફુલે રાયગઢ જઈ અને છત્રપતિ શિવાજી મહારાજની જે સમાધિ હતી એ સમાધિ શોધી ડાળા ઝાંખડામાં અંદર એક અવાવડ જગ્યામાં આ સમાધિ હતી। એ સમાધિને જઈને ત્યાં એમણે સંકલ્પ કર્યો કે આજ પછી હું આ દેશના શોષિતો પીડિતો અધિકાર વંચિતોને એમનો હક અને અધિકાર અપાવીને જંપીશ। અને એટલા માટે જ મહાત્મા જ્યોતિરાવ ફુલે એ સામાજિક ક્રાંતિના પ્રણેતા ગણાય છે। ભારતમાં તથાગત ગૌતમ બુદ્ધ પછી જો કોઈએ સામાજિક ક્રાંતિનું પરિવર્તનનું જનઆંદોલન ચલાવ્યું હોય તો એ મહાત્મા જ્યોતિરાવ ફુલેના નામે છે। અને એ દિવસથી જ્યોતિરાવ ફુલે અને સાવિત્રીબાઈ ફુલે નક્કી કર્યું કે અમે ભલે પરિણિત યુગલ છીએ, પણ અમે અમારા જીવન સંસારમાં આ સમાજ સેવાનું જ કામ કરીશું, એ અમારો ઉદ્દેશ છે, અમારો લક્ષ્ય છે, અમારો ગોલ છે। એમણે 1/1848 રોજ ત્યાં સાહેબ ભીંડીની હવેલીમાં પીઠાવાડા પુણેમાં બાલિકા વિદ્યાલયની શરૂઆત કરી અને એના પ્રાધ્યાપિકા તરીકે સાવિત્રીબાઈ ફુલે હતા। એમના જીવનકાળ દરમિયાન એમણે 20 જેટલી શાળાઓ મહાવિદ્યાલયો શરૂ કરી, પુસ્તકાલયો શરૂ કર્યા, અછૂતો માટેની છાત્રાલયો શરૂ કરી અને એમનો કૂવો જે હતો પાણી પીવાનો એ આ શૂદ્રો માટે ખુલ્લો મૂક્યો, અછૂતો માટે ખુલ્લો મૂક્યો। આવા મહાન ચિંતક હતા જ્યોતિરાવ ફુલે। એમણે 7 જેટલા પુસ્તકો લખ્યા છે, જેમાં કિસાનોનો કોયડો,
गुलामगिरी, ब्राह्मणों की चतुराई, शिवाजी महाराजा नो पावड़ो, जेमा गुलामगिरी 1873 में जे हमने लखी ए आजे बहुजनों में सौथी लोकप्रिय जो कोई बुक होय पुस्तक होय तो गुलामगिरी छे। साथियों ज्योतिराव फुले जारे एमनी साथे आ घटना बनी एमना ब्राह्मण मित्र नी जान में ए घटना थी विवर बन्या अने एमने एक वात कही। शू कह्युं? विद्या विना मती गई, मति विना नीति गई, नीति विना वीत गयू, अने वीत विना आ शूद्र समाज नो नाश थयो। विद्या वगर, शिक्षण वगर आ समाज नो सत्यानाश थयो। ए महात्मा ज्योतिराव फूले आपणने संदेश आप्यो छे देशना बहुजनों ने। તેમણે દીનબંધુ નામનું એક સામાયિક પણ શરૂ કર્યું, સાથે સાથે મહાત્મા જ્યોતિરાવ ફૂલે એક મોટા ઉદ્યોગપતિ હતા, એમની કંપનીનું નામ હતું PCC, પુના કન્સ્ટ્રક્શન કોમર્શિયલ કંપની, જે વાર્ષિક 20 કરોડ કરતાં વધારેનું ટર્નઓવર કરતી હતી। એમની કન્સ્ટ્રક્શન કંપની એ મોટા બિલ્ડર હતા। એ યરવાડાનો પુલ એમણે બનાવ્યો, યરવાડાની જેલ એમણે બનાવી, મુંબઈ મહાનગરપાલિકાની જે ઓફિસ છે જૂની એ એમણે બનાવી, મહારાજા સયાજીરાવ ગાયકવાડનો વડોદરાનો મહેલ એમણે બનાવ્યો। આવા અનેક કન્સ્ટ્રક્શનના કામો મહાત્મા જ્યોતિરાવ ફૂલેની કન્સ્ટ્રક્શન કંપનીએ કર્યા। તેઓ પુના નગરપાલિકાના કાઉન્સિલર પણ બન્યા, જેના કારણે 1872 એમને મહાત્માનું બિરુદ આપવામાં આવ્યું। 10/11/1882 ના રોજ ભારતની અંદર અંગ્રેજોએ કમિશન મોકલ્યું શિક્ષણ માટે, જેનું નામ હતું હન્ટર કમિશન। આ કમિશનની સામે મહાત્મા જ્યોતિરાવે દેશના શૂદ્રો અતિશૂદ્રોને જે શિક્ષણથી વંચિત રાખ્યા છે એના વિરોધમાં આવેદનપત્ર આપી અને શિક્ષણ આપવા માટે ભાર મૂક્યો। કિસાનો માટે તેઓ સતત લડતા રહ્યા। આવા સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલે સત્ય શોધક સમાજ નામની એક ઓર્ગેનાઇઝેશન પણ બનાવી, જે ઓર્ગેનાઇઝેશનના કારણે આ દેશના બહુજનોને સંગઠિત કરી એમને કાર્યરત કર્યા, જન આંદોલનમાં જોડ્યા। જ્યારે મહાત્મા જ્યોતિરાવ ફૂલે 1890 એમનો દેહાંત થયો તો આ સત્ય શોધક સમાજ જે હતું એ સમાજને છત્રપતિ શાહુજી મહારાજે એમના હસ્તક લઈ અને આ કાર્યને આગળ ધપાવ્યું। અચાનક તેમને 1888 પેરાલિસિસ થયું, જીવન પર્યંત તેઓ સામાજિક ચળવળકારના પિતામાં બનીને રહ્યા। સાવિત્રીબાઈ ફૂલે પણ આજીવન એમને સાત ખભે ખભા મિલાવીને કામ કર્યું। એમણે એક બ્રાહ્મણ વિધવા કાશીબાઈનો પુત્ર યશવંતરાવને દત્તક લીધા અને એમણે વિધવા વિવાહનો સમર્થન કર્યું, બાળ લગ્નનો વિરોધ કર્યો,
सती प्रथानो विरोध कर्यो। आवा अनेक जे सामाजिक कुरिवाजो हता ए कुरिवाजो ने विरोध करीने हमने एक नवी दिशा भारत ने आपी अने आखरे 28 नवेम्बर 1890 ना रोज आ महामानव आ समाज सुधारक महिला उद्धारक शिक्षणविद सफल उद्योगपति सफल पत्रकार लेखक नो महापरिनिर्वाण थयो। आजे गुजरात जयभीम चैनल आ महामानव ने श्रद्धा सुमन अर्पण करे छे। आप पण सब आजना दिवसे महात्मा ज्योतिराव फूले ना कार्यों ने बिरदावी एमना पगले चालवानो अडग निश्चय करजो एवी आशा ने विश्वास साथे जय भीम नमो बुद्धाय।